वर्णिवेशरमणि यदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदार्मनन्दनमहम् चिन्तये ॐ मयावतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ઓમ શ્રી ગુરૂચરણ કમલેભ્યો નમો નમ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય બધા ભક્તોને જય સ્વામિનારાયણ ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો ને આડત્રીસમું પરચા વિભાગનું છે એની કથા આપણે આજે સાંભળીશું एक सांभरी सारी वार्ता सत्सङ्गीने एक सांभरी सारी वार्ता सुख देण નથી મારે નેણ નિષ્કુળાનંદ સ્વામી એવું કે છે કે મને એક ભગવાનની સરસ વાત સાંભળી આવી છે કારણ કે આ સંતો મહારાજનું સ્મરણ કરી અને જે મહારાજ એમને સ્ફૂર્ણા કરે અને જે અંતરમાં પ્રેરણા થાય એ વાત સંતો લખે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી તો જ્યારે મહારાજ આગળ સાધુ થવા આવ્યા શું કહેવાય મહારાજ એમને દીક્ષા આપી આ ધોઈમાં લઈ ગયા હતા ભૌમિયા તરીકે અને સીધા ભગવા પહેરાવીને સાધુ કરી દીધા નિષ્કુળાનંદ સ્વામી નામ પાડ્યું મહારાજ કે હવે અમે અહીંથી ભુજ જઈશું કચ્છ તમે અહીંયા અહીંયા રોકાવો મહારાજને કે મહારાજ તમે તો મને ભૌમિયા તરીકે જોડે લીધો ને પાછો મને એકલો મૂકી દેશો મહારાજ કે ના તમારે અહીંયા રહેવાનું છે અને મહારાજ કે હવે તમારે અહીંયાથી ગ્રંથ લખવાના છે અમારા સ્વામી કે મહારાજ મેં તો કાળા અક્ષર કુવાડા બરાબર અમે તો કંઈ ભણ્યા નથી મને કંઈ વાંચતા લખતા પણ આવડતું નથી મહારાજ કે અમને યાદ કરીને લખશો તો શાસ્ત્ર થશે એટલે સંતો તો મહારાજની કૃપાથી ને મહારાજ જે પ્રેરણા કરે એ લખતા હતા અહીંયા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એક મહારાજની સરસ વાત મને સાંભળી આવી છે કેવી છે તો કે સત્સંગીને સુખ આપનારી છે સત્સંગીને છે સુખ દેણ પાછા સ્વામી કહે છે કેવી વાત છે તો કે વીતી તે નથી વખાણતો કહું દીઠી જે મારે નેણ કોઈની વાત સાથે સાંભળેલી ને કોઈ શાસ્ત્રમાં લખેલી ને એવી વાત આ નથી આ વાત કેવી છે તો સ્વામી કે મેં મારી આંખે જોયેલી છે અને મેં પ્રગટ અનુભવેલી આ મહારાજની વાત છે બીજી કોઈ વાત નથી કોઈ વાત કોઈ બીજા દ્વારા સાંભળીને કહેતું હોય કારણ કે તમે જોશો ને તો ઘણીવાર વાત કંઈ હોય ને કોઈ એક પાસેથી જઈને બીજી જગ્યાએ પહોંચે ને ત્યાં ક્યાંય પહોંચી ગઈ હોય પણ જેણે પોતે નજરે જોઈ હોય નજરે નિહાળી હોય ને એ જે વાતનું વર્ણન કરે એ આખી જુદી હોય ને સદગુરુ નિષ્કળાનંદ સ્વામી કહે છે કે આ વાત એવી છે સત્સંગીને અતિ સુખને આપનારી છે અને મેં મારી આંખે જોયેલી આ મહારાજની વાત છે એ હું તમને કહું છું ધન્ય ધન્ય સતસંગીને जिना पुण्य नो नहि पार धन्य धन्य महाराजने जने पर पार, जोई परचा जनना जे नहि माने नरनार्य ते भागी तन छता, मरि जाशे जमने द्वार ए जन जाने आस्तिकी जेने साचु मनाणु मन कहु हवे कीर्ति हरि जननी पावन એ સત્સંગીને પણ ધન્ય છે એના કોઈ પુણ્યનો પાર નથી કે જેને પ્રગટ ભગવાન મળ્યા જેને આવો દિવ્ય સત્સંગ મળ્યો કે જેને મહારાજ પળે પળે જેની મહારાજ સંભાળ રાખે છે અને મહારાજને પણ ધન્ય છે કે જે પોતાના આશ્રિતને દુઃખ પડે જ્યારે દાસને ત્યારે તરત ત્યાં મહારાજ હાજર થઈને પોતાના ભક્તની રક્ષા કરે છે આલોકની રક્ષા કરે છે અને અંતે પરલોકમાંય રક્ષા કરીને પોતાના દિવ્ય ધામમાં લઈએ છીએ માટે મહારાજને ધન્ય છે અને એ ભક્તોને પણ ધન્ય છે અને આવા દિવ્ય આવો દિવ્ય સત્સંગ જોઈ આવી દિવ્ય સંતો ભક્તોની ફોજ જોઈ અને આવા દિવ્ય સત્સંગને આવા પ્રતાપને નાવા ઐશ્વર્યને જોઈને પણ જેને પ્રતીતિથી ન આવે એ તો જીવ હોઈ શકે આવી દિવ્યતાને આવો અલૌકિક પ્રતાપ જોયા પછી પણ જેને સત્સંગમાં ભાવ ન થાય ને એને ભગવાનની પ્રત્યે આસ્થા ન થાય તો સ્વામી કે એ તો નાસ્તિક જેવો જાણવો ને એનો અંતે ક્યાં જશે એ તો અભાગી છે કે અંતે તો એને નરક એના માટે તો તૈયાર છે કારણ કે આવી સરસ દિવ્ય સત્સંગની મનુષ્ય દેહ મળ્યો આવો સત્સંગ મળવા છતાં પણ જો એમાં ભાવ ન થાય એમાં પ્રતીતિ ન આવે તો એના તો કેટલાય અભાગ્ય હશે કે એને એમાં ભાવ થતો નથી અંતે તો જમને દ્વાર જશે સ્વામી કે પણ જે આસ્તિક છે જેને સાચો સત્સંગ મનાણો છે જેણે સાચા ભાવથી સત્સંગ કર્યો છે એવા સંતો ભક્તોની કીર્તિ એની કથા હવે હું કહું છું કહું હરિહરિજનની કથા એવું કહે છે સ્વામી ધન્ય ધન્ય જેતલપુર ગામ વાલે જેને કર્યું ની ધામ તેમાં મરે પાપી નરનાર તે પણ ન જાય જમને દ્વાર તેમાં પર ચાપ્યાવાલે બહુ જાણે છે જન ગામના સહુ મોટા મોટા કર્યા જ્યાં જગન ખૂટ્યા નહીં ઘૃત ગોળને અન્ન એમાં પર ચાપ્યા પળે પળે તે તો કે કાગળે પણ કહું છું એક વિખ્યાત સ્વામી કહે છે જેતલપુર ગામ સત્સંગની અંદર ઘણા મહારાજ ઘણી ઘણા સ્થાનોમાં લીલાઓ કરી છે અને ગામને અને ત્યાંના ભક્તોને ધન્ય કર્યા છે પણ જેતલપુરને ધન્ય ધન્ય છે કે જેને મહારાજે પોતાનું ત્યાં અને એકવાર પધારી અનેક ઉત્સવ સમયાઓ કરી અને ગામને ધન્ય કર્યું છે અને એને મોટું ધામ બનાવ્યું છે એ ગામનો એવો પ્રતાપ છે કે જેમાં કોઈ પાપી પણ દેહ મૂકે તો એ યમપુરીમાં જાય નહીં કે ત્યાં નીચી ગતિ ન થાય ત્યાંથી કંઈક આગળ ધીરે ધીરે સત્સંગે કરીને કેમ ને તેમ કરીને મહારાજાને જમપુરીમાં ત્યાં કોઈ દેહ મૂકે તો જમપુરીમાં ના જાય એવો એ ગામનો પ્રતાપ છે ત્યાં કોઈ ભક્તોએ માંગ્યો હશે એમાં મહારાજે અનેક પરચાઓ કર્યા છે ગામમાં અને ગામના લોકો પણ જાણે ત્યાં મોટા મોટા મહારાજે યજ્ઞો કર્યા કે એવા યજ્ઞ ક્યાંય જોયા સાંભળ્યા ન હોય જગતમાં કોઈ મોટા રાજા મહારાજાઓ પણ ના કરી શકે એવા મહારાજે જેતલપુરની અંદર મોટા મોટા યજ્ઞો કર્યા અને એવા યજ્ઞોની અંદર ક્યારેય કેટલાય મોટા મોટા સંઘોન લાખો ભક્તો આવ્યા હોય તો એ ક્યારેય ઘી ગોળ કે દૂધ દહીં કંઈ ખૂટ્યું નથી એવા મહારાજે ઘણા પરચાઓ એમાં કર્યા છે એના પરચા લખતા સ્વામી કે પાર આવ્યો નથી પળે પળે મહારાજે પરચા પૂર્યા છે એ ઉત્સવ સમયાઓની અંદર દેશાંતરોથી આવેલા ભક્તોને ત્યાં સંતોને ગામના ભક્તોને ઉત્સવ સમયાઓમાં કંઈક કંઈક માથા ખૂટાવ્યું હોય ને કંઈક ખૂટ્યું હોય તો ત્યાં મહારાજે તાત્કાલિક પળે પળે પરચાઓ પૂર્યા છે સ્વામી કે એ તો લખતા કાગળમાં લખાય એવા નથી એટલા બધા પરચાઓ છે પણ સ્વામી કે એક બે વાત જે ભક્તોની છે હું તમને કહું છું એ સાંભળો એક દ્વિજ ભક્ત દયારામ પ્રભુ તેને ધામ આવ્યા પંખાળી ઘોડીએ ચડી હૈયે હાર ને હાથ માં છડી જોઈ જન થયો રળિયાત અહો આસઈ આશ્ચર્ય વાત અતિ પ્રેમ માઈ લાગ્યો પાય ઢાળી ઢોલીયો બે સાર્યા ત્યાં લો જેતલપુરની અંદર દયારામ કરીને બ્રાહ્મણ જ્ઞાતિમાં મહારાજના એકાંતિક ભક્ત થયા મહારાજની અંદર અતિ અતિભાવવાળા અતિ મહિમાવાળા ભક્ત એને ઘટલાય સમયથી મહારાજ પધારે પધારે એવો હૃદયની અંદર ભાવ હશે તો મહારાજ એનો ભાવ પૂરો કરવા જાણે પવન વેગી ઘોડી ઉપર ચડીને મહારાજ પધાર્યા હોય એવા એને દિવ્ય દર્શન થયા અને મહારાજ પધાર્યા મહારાજના ગળાની અંદર મોટો આમ ઝૂલતો હાર છે હાથમાં મહારાજની છડી છે અને મહારાજના આવા દિવ્ય દર્શન માણકી ઉપર મહારાજ પધાર્યા છે દયારામ ભક્તને થયા મહારાજ પધાર્યા એને જોઈને દયારામ ભક્ત અતિ રાજી રાજી થઈ ગયા ઓહો મહારાજ મારે ત્યાં પધાર્યા વગર આમંત્રણે અચાનક મારા ધન્ય ભાગ્ય છે મહારાજ મારા ભાવને પૂરો કરવા માટે મારા કેટલાય દિવસની ઈચ્છાને પૂરી કરવા મહારાજ મારે ત્યાં પધાર્યા અતિ પ્રેમમાં ભગત મહારાજને માટે સરસ મજાનો ઢોલિયો ઢાળી આપ્યો સરસ મજાના ઓછાળ ગાલા પાથરીને મહારાજને બિરાજમાન કર્યા અને મહારાજને પ્રેમપૂર્વક અતિ ભાવથી ગદગદી થઈને દંડવત પ્રણામ કરીને મહારાજને પગે લાગીને બેઠા છે ભગત નીરું ઘોડીને નીલેરું ઘાસ ઉભો હાથ જોડી આગે દાસ आप आगन्या कराओ थाड दया जमो दयाल मारी बोन छे बीजे भवन कहु तेने करे दर्शन कहे नाथ आव्या छाना में જા ન કરો તમે મહારાજની માણકી માટે સરસ મજાનું ઘાસ હતું એ આપ્યું માણકી ઘોડીને બાંધી અને ઘાસ આપીને પછી મહારાજ આગળ આવીને બે હાથ જોડીને ઊભા રહ્યા છે દયારામ ભગત મહારાજને કહે છે મહારાજ આજે આપે મારા ઉપર ખૂબ મોટી કૃપા કરી અને આજે મને સામે ચાલીને દર્શન આપવા મારા ભાવને પૂરો કરવા માટે મારે ભુવન સામેથી પધાર્યા માટે મને આજે આપણે ધન્ય ધન્ય કર્યો છે મહારાજ આજ્ઞા કરો આપણા માટે થાળ તૈયાર કરાવીએ છીએ અને તમે જે કહો તે થાળ તૈયાર કરીએ મહારાજ ત્યારે અને પછી કહે છે કે મારી જે બહેન છે દયારામ ભીપ્ર બ્રાહ્મણ કહે છે એ બીજા ઘરે અહીંયા બાજુમાં બીજા ઘરે છે માટે એને હું સમાચાર આપું કે આવીને તમારા દર્શન કરે ત્યારે મહારાજ કહે કે ભગત બહુ વાત જાહેર કરવાની નથી અમે તો છાના આવ્યા છીએ અને છાના નીકળી જવાનું છે માટે બહુ અહીંયા તમે વાત બધાને પ્રસરાવશો તો બધા ભેગા થશે ને પછી બહુ જાજો સમય જતો રહેશે અમે તો ખાલી તમારા માટે અને તમને રાજી કરવા માટે જ આવ્યા છીએ માટે બીજા કોઈને જાજુ જણાવવાનું ગામમાં કોઈને જણાવવાનું નથી ખાલી તમારા માટે અમને તમને રાજી કરવા માટે આવ્યા છીએ આજે જાવું છે ગામ ડભાણ્ય એક જન ને તેડવા જાણ્યું અહીં રહેવું છે ઘડી બે ચાર પછી તરત થાવું છે તૈયાર મહારાજ કે અમે તો અમારા એક ભક્તને તેડવા માટે અહીંયા બાજુમાં ડભાણ ગામમાં એક ભક્તને તેડવા માટે અમે પધાર્યા છીએ અક્ષરધામમાં લઈ જવા માટે માટે અહીંયા તો અમે બે ચાર ઘડી કહેતાં દોઢ કલાક તમારા ભાવને પૂરો કરવા માટે અહીંયા પધાર્યા છીએ પછી તર તમારે પાછું નીકળવું છે માટે બધાને તમે બોલાવશો જાહેર કરશો બધા આવશે ભેગા થશે એમાં તો બહુ ટાઈમ જતો રહે માટે અમારે કોઈને જણાવવું નથી તમારા તમારા ભાવને પૂરો કરવા માટે અમે ખાલી પધાર્યા છીએ માટે આવ્યો ઓરો આપુહાર પુહાર જાતો જાજી કરી શમાવાર દીધો હાર ગયો દયારામ થયા દ્રશ્ય સુંદર શ્યામ પછી મહારાજે દયારામ ભગતને કીધું ભગત આવો અમારી પાસે લો અમારા ગળામાં સરસ હાર છે પ્રસાદીનો તમને રાજીપા રૂપે પહેરાવીએ છીએ મહારાજે ભગતને દયારામ ભક્તને હાર પહેરાવ્યો ભેટ્યા અને પછી મહારાજ કહે કે જા તારે કદાચ જવું હોય બોલાવા તો ઝાજી વાર કરીશ નહીં જલ્દી જઈને પાછો બોલાવીને પાછો આવજે એમ કરીને મહારાજે હાર પહેરાવીને ભેટ્યા પછી મહારાજને દર્શન આપ્યા ને પછી પેલો ભગત એની બહેનને જે બાજુમાં બોલાવા જવા માટે જતા હશે દયારામ ભગત્ય તો ગયા અને મહારાજ આ બાજુ પોતાના કામ માટે નીકળી ગયા અદૃશ્ય થઈ ગયા ઘેરે આવ્યા બેઉ બેન ભાઈ નાથના દેઠા મંદિર માઈ પછી કાઢી ગામ માં ખબર નાથ આવ્યા છે કોઈને ઘેર પરસ્પર સહુ ને પૂછી વળ્યા પણ વાલોજી ક્યાંય ન મળ્યા કહે સતસંગી બેસો જઈ ઘેરે પ્રભુ વિરાજે છે કચ્છ તે રે દયારામ ભગત તો જલ્દી બાજુના ઘરે પોતાની બેન હશે અને બોલાવા ગયા કે આવો મહારાજ પધાર્યા છે મહારાજ સામે ચાલીને આપણને જ દર્શન આપવા માટે પધાર્યા છે બીજે કોઈ જાહેર કરવાની ના પાડી છે માટે જલ્દી ચાલો દર્શન કરવા અને બેનને પણ ભાવ થયો કે મહારાજ આવ્યા છે એટલે એ જલ્દી જલ્દી બંને ઘરે આવીને જ્યાં જોવે છે તો મહારાજ ક્યાંય દર્શન થતા નથી ક્યાંય દેખાતા નથી બધી બાજુ જોયું કે મહારાજ હમણાં જ હજી બેઠા હતા ને મને કીધું જલ્દી બોલાયેલા પાછા ક્યાં ગયા અને ઘરે બધું જોયું પણ ક્યાંય હતા નહીં પછી ગામમાં ક્યાંય જગ્યાએ કોઈને ત્યાં ગયા હોય એમ કરીને બીજે તપાસ કરી બધા સત્સંગી ભક્તોને પૂછ્યું કે મહારાજ આવ્યા છે તમારે ત્યાં આવ્યા છે આવ્યા છે કોઈ કે અમારે ત્યાં ક્યાં સમાચાર જ નથી ને એમ કેમ તમે અચાનક પૂછો ત્યારે દયારામ વિપણે કે મહારાજ મારે ઘેરે પધાર્યા આવી રીતે બધી વાત થઈ ત્યારે સત્સંગી ભક્તો કહે છે કે ભગત હવે તમે પાછા ઘેરે જાઓ બહુ તપાસ કરવાનું છોડી દો મહારાજ તો અત્યારે કચ્છમાં તેરા ગામની અંદર બિરાજે છે અને અહીંયા ક્યાં ઘડીક વારમાં આવી જાય હલો આવી રીતે બધાએ વાત કરી અને કહે आजो हमणा जहार कहे सत्सङ्गी धन्य धन्य ने दर्शन आप्यो प्रभु ए परचो आज धन्य भाग्य तारा द्विजराज દયારામ કહે છે કે તમે કેવી વાત કરો છો કચ્છમાં આ મહારાજ હમણાં તો મને હાર પહેરાવ્યો હાર્યો જો હમણાં મને હાર મારા અમે પહેરાવ્યો મને કીધું આવો હાર પહેરાવું છું બેઠા મારા ઘરે માણકી બાંધી હતી ઘોડીને ઘાસ ખવડાવ્યું ઢોલિયો ઢાળીને બેરાજમાન કર્યા પ્રણામ કર્યા બધી વાતચીત થઈ એને હાર બતાવ્યો કે આ મહારાજે મને જે હમણાં તો હાર પહેરાયો છે ત્યારે સત્સંગી ભક્તો બધાએ કહે છે કે તને મહારાજે પરચો આપ્યો છે એમ જાણ અને હવે મહારાજે તારા ભાવને પૂરો કરવા તને દર્શન આપવા પધાર્યા હશે માટે હવે એને મહારાજને શોધવાનું છોડી અને શાંતિથી મહારાજનું ભજન કરો આવી રીતે બધા સત્સંગી ભક્તોએ વાત કરી પણ મહારાજ કેવા દયાળુ છે પોતાના એક ભક્તના ભાવને પૂરો કરવા માટે પણ મહારાજ અનેક સ્વરૂપે જ્યારે જ્યારે જે જે ભક્તોને જે જેવી ભાવના હોય એવી મહારાજ એની પૂરી કરે છે ત્યારે કંઈ આવા જમાના હતા નહીં કે ગમે ત્યારે આપણને મહારાજના દર્શન કરવાની ઈચ્છા થાય ને આપણે તો અત્યારે તો આમાં કેટલાય પ્રકારના અત્યારે સાધનો નિષ્કામ શું કે ને કે અત્યારે મહારાજે કેટલી પ્રકારના ઉપકરણો આપ્યા તો એ જીવને જે તોય ભગવાનમાં હેત થતું ને આપણે મહારાજની મૂર્તિના કેટલા વિડીયો હોય ને કેટલા ડેલી દર્શનો આવે ને રોજે રોજના દર્શન થાય તો એ જીવને કંઈ ભગવાનમાં વૃત્તિ લાગતી જીવ તો કેટલી જગ્યાએ કેટલું એને જોવાની ઝંખનાઓને કેટલી જગ્યાએ વૃત્તિઓ હોય છે તો એ ભગવાનમાં આજે ત્યારે તો કોઈ એકવાર દર્શન કર્યા હોય એ દર્શનને સંભાળી રાખવાના એકવાર મહારાજની વાતો સાંભળી હોય તો એ વાતોને એને સંભાળી રાખવાની સંતો આવ્યા હોય દર્શન થયા હોય વાતો કરી હોય તો એ વાતોને સંભાળી રાખવાની એ જ સ્મૃતિમાં એ જ દિવ્ય લીલાઓને સંભાળતા સંભાળતા આખું વરસો કાઢી નાખે તોય એને મહારાજમાં હેત વધતું જાય વધતું જાય આજે રોજે દર્શન થાય રોજે નવી વાત રોજે નવા દર્શન બધું મળે તોય જીવને તોય ભગવાનમાં હેત થતું તોય એની વૃત્તિઓ કેટલી જગ્યાએ હોય ત્યારના ભક્તો હતા એ કેવું હતું આટલી બધી સુખ સુવિધાઓ આટલા બધા ફેસિલિટીઓ આટલા બધા દર્શન આટલી કથા આટલું બધું કંઈ એને મળતું નહોતું તો એ કેમ એટલા એટલા એ હતા કારણ કે ત્યારે બધા ભક્તોના અંતઃકરણ એકદમ નિર્મળ બીજું કોઈ જગતનું કંઈ હોય નહીં ખાલી એક મહારાજમાં એની એનો જીવ એવો જોડાયેલો હોય કે મહારાજની વાત મહારાજની મૂર્તિ મહારાજના દર્શન એકવાર કર્યા હોય અને પછી એના એટલી સ્મૃતિ અંતરમાં એણે કરી લીધી હોય કે એને જ્યારે સંભાળે તો એને એવું એવું દેખાય અને રોજે સવાર સાંજ એને સંભાળ્યા કરે એને જગતનું બીજું કંઈ આવે ને આજે આપણને બધી જ વસ્તુ રોજે ડાય લાઈવ દર્શન લાઈવ કથા લાઈવ બધું જ મળે તોય જીવની વૃત્તિ એટલી કારણ કે તો એનો અહોભાવ નથી રહેતો છે જ ને રોજે છે ઘરે બેઠા હોય તોય લાઈવ આવતું હોય તો આપણને થાય કે કંઈ નહીં આવે જ છે ને રોજે સુઈ જઈએ ફરી ક્યારે આજે કોઈને અંતરમાં ખેંચાણ પણ નથી રહ્યું એટલું એટલી હૃદયમાં એવી ભાવના પણ નથી રહી વૃત્તિઓ કેટલી જગ્યાએ ફેલાયેલી હોય છે પેલું જોઈ લો ને પેલું કરેલો ને આમ કરવું છે ને આમ કરવું છે ને ભગવાનનું ભજન કરવું છે ને દર્શન કરવા છે ને કથા સાંભળું છે એવી કઈ વૃત્તિ એના માટેની તલ્પ આપણે હોતી નથી જીવની એટલે એની વૃત્તિ પણ ભગવાનમાં એટલી જોડાતી નથી જીવની કારણ કે મહારાજ વચનાવતમાં કીધું કે જેમ અનેક ઝરણાઓ અનેક રીતે વહેતા હોય તે પાણી તો કેવું થાય થોડું થોડું હોય પણ સો કોષનું પાણી મહારાજ કે એક જ જગ્યાએ જો એક ધારો વહે તો મોટી નદી જેવો પ્રવાહ થાય અને કેટલાયને આરે હારે ખસેડી જાય પણ બધાએ અલગ અલગ થઈ જાય તો એનું કોઈ રહે નહીં એમ જીવની વૃત્તિઓ આંખ કાન નાખ આ દસ ઇન્દ્રિયો અંતઃકરણ એ બધાની વૃત્તિઓ આવડી આપણી કેવી છે અત્યારે ફેલાયેલી આંખ ક્યાંક બીજું માગતો હોય કાન કંઈક બધી જ જગ્યાએ બધાની વૃત્તિઓ ફેલાયેલી છે પણ જો દરેક ઇન્દ્રિયની વૃત્તિ મહારાજ તરફ થઈ જાય તો એમાં એવું હેત થાય કે એ હેત હટાવ્યું હટે નહીં પણ અત્યારની બધી એટલા સંસાધનો એટલી બધી વસ્તુઓ થઈ ગઈ એટલે એમની કે જીવની વૃત્તિઓ ફાટેલી જ રહે બધી બાજુ કોઈ એક જગ્યાએ સ્થિર થાય નહીં અસ્થિર જ હોય હંમેશા ભગવાનમાં સ્થિર ના થાય જો સ્થિર થઈને થોડું કરે તો ભગવાન તો તરત હાજર થઈ જાય પણ જીવની એવી વૃત્તિ રહેતી નથી આ ભગત દયારામ ભક્ત હશે મહારાજના મહારાજના એવા નિર્મળ અંતકર મહારાજને વિશે હેતવાળા તો મહારાજ એનો ભાવ પૂરો કરવા માટે ભલે કચ્છમાં બિરાજમાન હતા તોય મહારાજ

એક દ્વિજ ભક્ત છે નિષ્કામ જાણજો જોઈ તો તેનું નામ તેના દેહનો આવ્યો અંત આવ્યા માસ મોરે ભગવંત અલૌકિક રૂપે આવ્યા નાથ જોઈ જન થયો છે સનાથ કહે જન ધન્ય કહે જન ધન્ય ભગવાન દીધા દાસ ને દર્શન દાન જેતલપુર ની અંદર જ બીજા એક ભક્ત ની મહાર સ્વામી અહિયાં વાત કરે છે એ પણ બ્રાહ્મણ જ્ઞાતિના ભક્ત હતા અતિ નિષ્કામી આ લગ આ જગતની કોઈ આશાઓને એને ભગવાનમાં જ જોડાયેલા એ ભક્ત હતા એનું નામ શું હતું જો કે જોઈતો જોઈતો એનું નામ હતું અને મહારાજની અંદર મસ્ત જગતની અંદર કોઈ જગ્યાએ કાંઈ કામનાઓ નહીં નિષ્કામ ભક્ત હતા બ્રાહ્મણ જ્ઞાતિના અંદર એનો અંત સમય આવવાનો હશે મહારાજે એક મહિના પહેલાં એને આવીને દર્શન આપ્યા અલૌકિક રૂપે મહારાજ આવ્યા અને મહારાજના એ દિવ્ય દર્શન કરીને આ જોઈતા ભક્ત અતિ ધન્ય થયા અને મહારાજના દર્શન કરી અત્યંત આનંદિત થયા અને મહારાજને પછી પ્રાર્થના કરે છે કરુ રસોઈ જમીએ આજ મેર કરી પર મહારાજ કહે ના થતું કર રસોઈ આજ જમ શું જાણ જે સોઈ લો આ ભગતે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આપ કૃપા કરીને મને દર્શન આપવા સામેથી પધાર્યા છો મહારાજ આજે મારે તમારા માટે સરસ થાળ બનાવવો છે રસોઈ કરવી છે માટે મારા પર કૃપા કરીને મહારાજ મને રસોઈ કરવાની આજ્ઞા કરો ને થોડી વાર રોકાવું થાળ બનાવી આપું મારા હાથની રસોઈ જમો ત્યારે મહારાજ પણ એ ભગતનો ભાવ જાણે પૂરો કરવા જ આવ્યા હોય મહારાજ કે આજે તમે જાતે રસોઈ બનાવો અમે તમારો ભાવ ગ્રહણ કરીને થાળ જમાડીને પછી જ જઈશું આગળ પહેલાં ભગતે કીધું હતું પણ ત્યાં મહારાજ કે કે ત્યાં જ ત્યાં જમવાનું ના અનુકૂળ કર્યું પણ આ ભગતનો ભાવ મહારાજ કારણ કે બ્રાહ્મણ હોય એ તો મહારાજમાં એ તો થાળ બનાવતા હોય સરસ આ બ્રાહ્મણ ભક્ત છે અને બ્રાહ્મણને રસોઈ ત્યારે બધા બ્રાહ્મણો જાતે જ રસોઈ કરતા એક અને આ બ્રાહ્મણ અને એને રસોઈ બધી આવડે ને મહારાજને કીધું મહારાજ હું તમારા માટે સરસ મજાનો થાળ કરું મહારાજે પણ એની ભાવનાને પૂરી કરવા મહારાજ કીધું કે કંઈ વાંધો નહીં ભગત થાળ તૈયાર કરો આજે તો અમે થાળ જમીને જ જઈશું લો પછી જોય તે કર્યા ભોજન જમ્યા ભાવેશું જગજીવન પછી આપ્યો સુંદર મુખવાસ હાથ જોડી બેઠો પ્રભુ પાસ ખૂબ ભાવથી ને ખૂબ હરખથી ખૂબ પ્રેમથી ઓ મહારાજ પધાર્યા છે મહારાજ જમવાના છે મહારાજનું સ્મરણ કરતા કરતા અહો અહો ભાવથી મહારાજ માટે સરસ મજાનો થાળ તૈયાર કર્યો મહારાજને સરસ આજ આસન ઉપર બિરાજમાન કર્યા ને ભગત જાતે જોઈતા ભક્ત મહારાજને પીરસે છે મહારાજ જમે છે પોતાના હાથનો થાળ ભગતને પણ અત્યંત ભાવ થાય છે કે મહારાજ મારો ભાવ પૂરો કરવા માટે સામેથી પધાર્યા અને મને રસોઈ કરવાની આજ્ઞા કરી મેં બનાવીને મહારાજ જમે છે મહારાજને દિવ્ય દર્શન કરતા જાય છે મહારાજને પ્રેમથી જમાડતા જાય છે અને અંતરમય મૂર્તિને ઉતારતા જાય છે મહારાજ જમી લીધું પછી મહારાજને સરસ મજાનો મુખવાસ આપ્યો જેમાં પછી મહારાજ સરસ પલંગ ઉપર મહારાજ બિરાજમાન થયા છે ને ભગત પણ મહારાજ સામે બ્યાજ જોડીને બેઠા છે ત્યારે બોલી એમ મહારાજ મેં આવ્યા છીએ તારે કાજ તને કહેવી છે વાર તાએ કરે ધાર જે વિવેક મહારાજ કે અમે તો તારા માટે જ આવ્યા છીએ આજે લો અને અમારે તને એક સરસ વાત કેવી છે માટે અહીંયામાં અત્યંત ધીરજ રાખીને વિવેકપૂર્વક એ વાતને ધારી રાખજે મહારાજ કે ભાઈ તારા માટે જ આવ્યા છે એટલે ભગતને પણ કેવો ભાવ થાય ને કે મહારાજ સ્પેશિયલ મારા માટે મને દર્શન આપવા આવ્યા છે લો આપણે કોઈને કહીએ મોટા સત્પુરુષને કે ભાઈ આ બાજુ આવો તો અમારા ઘરે આ બાજુ પડું ઘર છે ત્યાં પધરામણી આવજો એવું કહીએ કે આ બાજુ ક્યારેક નીકળો તો આવજો એનો શું મિનિંગ અને કહીએ કે અમારા માટે પધારો અમારે ઘરે આવવું જ પડશે ને આજે આમ આવ પ્રસંગે પધારો ગમે તેમ કે આપણે સ્પેશિયલ બોલાવીએ કંઈક આ બાજુ નીકળો તો આવજો આપણે કે અમારું આ બાજુ મંદિર છે આ બાજુ ક્યારેક નીકળો તો દર્શન કરી જજો શાકભાજી લેવા નીકળ્યા અને મંદિરે દર્શન કરી જઈએ એનું કંઈ એના કોઈ મિનિંગ નહીં ને એમાં મુખ્ય હતું શાકભાજી લેવા જવાનું રસ્તામાં આવી ગયું તો આપણે મંદિરે દર્શન કરી લીધા ભેળા ભેળા એવું નહીં પેલો પ્રસંગ સંતો કહે છે ને મુંબઈની અંદર એક ભગત છે તો એ જોબ થી ઘરે આવે તો ટ્રેનમાં પેલા મંદિર આવે રસ્તામાં સ્ટેશનમાં પણ એ ના ઉતરે પાછા ઘરે જાય નાય ધોન બધું પરવારીને પાછા સ્પેશિયલ આવે દૂર પડે પણ તોય પછી આવીને પાછા સંતોની કથા વાર્તા કે જે સંતો આવ્યા હોય તો દરરોજ આવે એ રીતે રોજનો ક્રમ તો કોઈ કીધું કે ભાઈ આવી રીતે નીકળો તો પહેલાં અહીંયા આવી જવું પછીથી જવું ઘરે તોય ચાલે તમારે ત્યાં કે ના તો તો પછી રસ્તામાં ભાઈ મંદિર આવ્યું ને આપણે ગયા એમ નહીં સ્પેશિયલ મહારાજ માટે જઈએ મહારાજના દર્શને સમય કાઢીને એવું નહીં કે પેલું કામ કરવા નીકળ્યા હતા ને પેલું કરી લીધું ભેગું ભગવાનને પણ ભગવાનના મુખ્ય રાખીને કરે એ વસ્તુ આખી જુદી છે એ મહારાજ સ્વયં જ્યારે પોતા માટે પધારે મહારાજ ત્યારે કેટલો અહોભાવ થાય ને ભગતને મહારાજ કે મહારાજ આજે તો અમે મહારાજ કે ભગત આજે તમારા માટે સ્પેશિયલ અમે આવ્યા છીએ ત્યારે ભગતને પણ ધન અતિ અહોભાવ થાય કે મહારાજને માટે તો મહારાજ જેવા અનેક ભક્તો છે પણ તેમ છતાંય મહારાજ મને યાદ કરીને સ્પેશિયલ મારા માટે ટાઈમ કાઢીને મને દર્શન આપવા માટે પધાર્યા છે મહારાજ કે ભગત આજે તમારા માટે આવ્યા છીએ અને બીજું તમને એક અમારે સરસ વાત અમારે એક વાત કેવી છે અત્યંત ધીરજ ધારીન વિવેકપૂર્વક આ વાતને ગ્રહણ કરજો મહારાજે પહેલાં થોડાક આમ ચેતવી દીધા પછી મહારાજ કહે છે તારું તન તે પામશે નાશ એ આડો રહ્યો એ માસ નાવા જઈશ કુપમાની રે पडश कूप तन तारू मान जो वचन तारु मानजो आवशु मा तेडवा अमे सहाय कर्षु समे समे મહારાજ કહે છે કે ભગત આજથી એક મહિના પછી તમારો દેહ છૂટવાનો છે આ દેહ છોડીને તમારો આત્મા નીકળી જશે તારું તન તે પામશે નાશ એ આડો રહ્યો એક માસ મારે મહારાજ કહેવાય એક મહિના પછી તમારો અંતકાળ છે જ્યારે તમે કોઈ કૂવામાં નાવા જશો ત્યારે કંઈક પગ લસરશે કે કંઈ થશે ને કૂવામાં પડશો અને કૂવામાં વાગશે શરીર એને કારણે તમારો દેહ છૂટી જશે માટે આ વચન અમારું માનજો અને ચિંતા કરશો નહીં અમે અંત સમયે તમને તેડવા માટે અક્ષરધામમાંથી અમે સ્વયં તમને લેવા માટે આવશું ને તમારી સહાય કરીશું રહેજે આનંદ માહિતું જન કરજે નારાયણનું ભજન આ વાત તું કહે જે જે એક પાસ હોય નકી પ્રભુનો લો મહારાજ કે આનંદમાં રહી કોઈ ચિંતા કરશો ને અમારું ભજન કરજો તમારી પાસે જે કઈ સમય છે અને આ વાત સાંભળને પણ દુખી થશો ને કારણ કે અંતે એ વિકટ ઘડીએ જેનો દેહનો અંત જે રીતે આવવાનો હશે એટલે મહારાજ વચનાવતમાં કીધું ને ભગવાનનો ભક્ત હોય કોઈ અકસ્માત થાય કોઈ અગ્નિમાં થાય કે કોઈ વાઘ કરડીને મરી જાય કે કંઈ પગ ઘસી પગ લસરી જાય કૂવામાં પડે કે પર્વત પરથી ગમે તે કંઈક થયું અકસ્માત પણ ભગવાનના ભક્તનું ક્યારેય અહિત થતું નથી કેનું અપ અવળી ગતિ થતી નથી એ તો ભગવાનના ધામમાં ભગવાનના દિવ્ય અક્ષરધામમાં ભગવાન અને પોતાના ભક્તને તેડવા ગમે તે સમયે ગમે તે જગ્યાએ મહારાજ આવે છે એ સમુદ્રમાં જ ડૂબતો હોય તો ત્યાં મહારાજ પધારે છે ને એને અક્ષરધામમાં લઈ જાય છે અને કોઈ દેવી જી કોઈ આસુરી જીવ હોય અને બોલતો ચાલતો નામ કેફમાં વાતો કરતો કરતો દેહ છોડે તો એ મહારાજ કે એની અવળી ગતિ જ થાય કે ધામમાં જતો હતો અને જેને કદાચ સંસ્કારયુક્ત ચંદનના લાકડામાં બાળે તોય એ પછી એને કંઈ આખી જિંદગી ભજન કર્યું નથી ને ખોટા જ કામ કરે તો નરકમાં જ જાય એનાથી કંઈ એનું સારું થઈ જવાનું નથી ને ભગવાનનો ભક્ત કદાચ કોઈ બીજી રીતે એનો દેહ છૂટ્યો તો એ સીધો ભગવાનના ધામને જ પામે છે મહારાજ એને ત્યાં પણ લેવા પધારે છે એટલે મહારાજ કે છે ભગત આનંદમાં રહેજો ને અમારું ભજન કરજો અને અંતે અમે તમને લેવા આવીશું પરંતુ આ વાત છે તે કોઈને જાહેર કરશો નહીં કોઈ એકાંતિક ભગવાનના ભક્ત હોય એવા એક ભક્તને જણાવજો જે નક્કી ભગવાનના ભક્ત હોય જેને અંતરમાં ભગવાનનો દ્રઢ આશરો અને ખુમારી હોય એવા એક ભક્તને જણાવજો બીજા કોઈ જાજાને કહેશો નહીં રહ્યા જ્યારે નાથ ત્યારે વિપરે એક સત્સંગી બોન મારી તે તો ઈચ્છે છે તમને બિચારી તેને દર્શન દિયો દયાળ તો હું તેડી લાવું તેડવા કાજ કેડે થકી પધાર્યા મહારાજ તેડી લાવ્યો છે બોન ને ભાઈ પડ્યું દીઠું પતરાવળું ત્યાંય જોઈ પસ્તાવો કરે છે જન કે મરયા નહીં ભગવાન કહે જોઈ તો એ મારે કાજ આવ્યા તાયલ બેલો મહારાજ મને કહી ગયા છે વચન માસ પછી તું તજી શતાન માટે આ વાત કે જે તારા મનમાં રે જે પછી પૂરો થયો જ્યારે આવી આપો તે અવિનાશ લો અહીંયા પણ એવું થયું પેલા ભગતની જેવું કે હું મારા બેનને બોલાઈ લઉં એ તમારા દર્શનની ખૂબ ઈચ્છા રાખે છે અમારી ભગત છે તો એને તમારા દર્શન થાય તો એમ કરીને એ ભગતય બોલાવા ગયા ને આ બાજુ મહારાજ આ દ્રશ્ય થઈ ગયા એટલે ભગવાન આવે ત્યારે દાદા શું કહે છે આ કથાઓ કે કોઈનું કોઈની ચિંતા કરવી કે ભાઈ પહેલાંને દર્શન કરાવી દઉં ને પહેલાંને જણાવી દઉં હા મહારાજ તમે જેમ કહો મહારાજ હામે આવે ત્યારે મહારાજનું જેવો આનંદ ને મહારાજની જે મરજી હોય એમ રહેવું પછી કહીએ કે ભાઈ પહેલાંને જાણ કરવું ને પહેલાંને કહું ને પહેલાંને સમાચાર આપું એ ભગવાનની પછી જતા રહે મહારાજ કે આને હજી હું આવ્યો ને બીજાની ચિંતા છે એવું થાય ને ભગવાન એટલે ભગવાન મળે મોટા સત્પુરુષ પાસે હોય ને ભગવાન પાસે હોય ને ભાઈ બીજી ચિંતા રાખીએ કે પહેલાં શું કરશે ને પહેલાંને શું થતું હશે તો ભાઈ ભગવાન કે આ મારી પાસે બેઠો ને હજી ચિંતા બીજા કરે છે ભાઈ ભગવાન જતા રહે એટલે આ વસ્તુ આ બધી કથાઓ આપણે યાદ રાખી રાખવી પડે કે ભાઈ જો આવું થોડું ઘણું હોય તો એને આપણે અત્યારથી વિચારપૂર્વક સમજણપૂર્વક એમાં કંઈ થોડું ઘણું બીજે હેત હોય તો કાઢું ભલે ભગવાનના ભક્ત જ હોય તો આપણને જ્યારે મહારાજ મળે મહારાજ આવે ત્યારે પછી બીજે ચિંતા રાખવી અને બીજા કોઈની ચિંતા રાખવા જઈએ તો મહારાજ જતા રહે આ બે પ્રસંગમાં એવું થયું ને આજે હં પણ પછી એ તો સત્સંગી હતા ભગવાનના ભક્ત હતા એટલે પછી વાત કરી કે ભાઈ મહારાજ તો આવ્યા હતા પણ મહારાજ તો તમને બોલાવા આવ્યો એમાં જતા રહ્યા પણ મહારાજ મને એક વાત કહીને ગયા છે કે મહિના પછી મહારાજ મને પોતાના ધામમાં તેડવા આવવાના છે માટે તમે પણ આ વાત કોઈને જણાવશો નહીં મહારાજે આવું મને કહ્યું છે અને પછી જે રીતે મહારાજે કહ્યું હતું એ મુજબ એક મહિનો પૂરો થયો અને આ ભગતનો પણ અંતકાળ આવ્યો અને મહારાજ એને પોતાના દિવ્ય ધામમાં તેડી ગયા તેડી ચાલ્યા જનને જીવન થયા બીજાને પણ દર્શન એહ પ્રતાપનાથનો જોઈ જન્મગન થયા સહુ લો જ્યારે મહિનો પૂરો થયો અને આ જ પ્રસંગ આવી રીતે થયો અને ભગતને મહારાજ ધામમાં લઈ ગયા બીજા પણ ગામના ઘણા જીવોને ભક્તોને મહારાજના દર્શન થયા કે મહારાજ પોતાના ભક્તને દિવ્ય વિમાનમાં તેડીને જાય છે મહારાજનો આવો પ્રતાપ જોઈને અનેક જીવો અત્યંત આનંદિત થયા ભગવાનના ભક્તો હર્ષ હર્ષને પાઈમાં કહો મહારાજનો કેવો દિવ્ય પ્રતાપ છે અને મહારાજે કીધું એ મુજબ આવીને પોતાના ભક્તને ધામમાં તેડી ગયા આ રીતે એકસો આડત્રીસમાં પ્રકરણની એકત્રીસ કડી પૂરી થઈ છે ઘનશ્યામ મહારાજની જય શ્રી શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની